हेलो विद्यार्थी मित्रों, नेक्स्ट एसपीआई यूट्यूब चैनल में आपको स्वागत है। धोरण 9 ना सामाजिक विज्ञान विषय की अंदर 13मो पाठ पूरो करीने आपणे 14मा पाठ तरफ गया छे। 14मा पाठ नो एक प्रथम लेक्चर जे प्रारंभिक प्रस्तावना बांधीने लेक्चर आपणे शुरू कर्यो हतो। आज आपणे विधिवत रीते पाठना पहला मुद्दा उपर जवा आगळ वधी रह्या छीए। मित्रों, लास्ट लेक्चर में आपणे वात करेली के सौ प्रथम यूरेशियन प्लेट और इंडो ऑस्ट्रेलियन प्लेट बने अथड़ाणी, तेथिस महासागर में उचका आयो जेने अपने पामीर ग्रंथि कहवाई। पामीर ग्रंथि में चार अलग अलग पर्वतश्रेणी छूटी पड़ी, एम एक पर्वतश्रेणी जो दक्षिण पूर्व बाजू जाए एने काराकोरम कहवाय, काराकोरम श्रेणी भारत में पसार थे अपने हिमालय कही छे। आ बने प्लेटो अथड़ावा भौगोलिक रीते अने प्राकृतिक रीते घणा बधा परिवर्तनों थया। जे परिवर्तनोनी अंदर मैदाननी वात करी, दरियाई सपाटीनी वात करी, जुदा प्रकारना सागरना निर्माणनी वात करी, त्यार पछी रण विस्तार कई रीते बन्यो, ज्वालामुखी विस्फोट थयो, तो आ बधी बाबत विशे आपणे वात करी। मित्रो, आजे आपणे भारतना भूपुष्ठना प्रकार मतलब भारतना भूपुष्ठना प्राकृतिक विभागो केटला पड़े छे, केटला विभागो पाड़ी शकाय, એની આપણે સૌપ્રથમ શરૂઆત કરીને એનો પ્રથમ જે ભૂપૃષ્ઠનો પ્રકાર છે એની વાત આપણે પાઠની અંદર કરશું। તો પહેલો મારું મુખ્ય જે હેડિંગ છે પાઠની અંદર કે ભારતના ભૂપૃષ્ઠના પ્રકાર જણાવો। ભારતના ભૂપૃષ્ઠના પ્રકારો સમજાવો। ભારતના ભૂપૃષ્ઠને આપણે 5 ભાગમાં વિભાજિત કરી શકીએ। સૌથી પહેલો પ્રકાર, પહેલું નંબર 1 ભૂપૃષ્ઠમાં, નંબર 1 ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશ અથવા ક્ષેત્રો। બીજા ભૂપૃષ્ઠના પ્રકારમાં ઉત્તર ભારતનું मैदानी क्षेत्र के विस्तार। तीजा भूपृष्ठ अंदर द्वीपकल्पीय उच्च प्रदेश। चौथो भूपृष्ठ प्रकार में आवे छे किनाराना मैदानो, अने पांचमो अने छेल्लो ભૂપૃષ્ઠનો પ્રકાર આવે છે દ્વીપ સમૂહો। તો મિત્રો, ભારતના ભૂપૃષ્ઠને મુખ્ય 5 ભાગોમાં તમે ડિવાઈડ કરી શકો છો। ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશો, ઉત્તર ભારતનો મેદાની વિસ્તાર, એટલે આપણી સામે શબ્દ આવે છે પર્વતીય ક્ષેત્ર, મેદાની વિસ્તાર, ઉચ્ચ પ્રદેશ, આ શબ્દો મેઇન છે। પછી તો કિનારાનું મેદાન, એટલે ફરી વખત પાછું મેદાન આવે છે। દ્વીપ સમૂહો એટલે દરિયાની અંદર આવેલા જમીનના ભાગો, તો દ્વીપ સમૂહો। તો આવા 5 ભાગની અંદર તમે જુદી જુદી રીતે કોઈ પણ પ્રકારના ભારતના ભૂપૃષ્ઠને વિભાજિત કરી શકો, વિતરણ કરી શકો, વિવરણ કરી શકો છો। મિત્રો, 14મા પાઠની અંદર સૌથી પહેલા આવા 5 પ્રકાર વિશેની માહિતી વિસ્તૃત આપી છે। પહેલી છે ઉત્તર ભારતનો પર્વતીય વિસ્તાર, તો એની એક વિસ્તૃત માહિતી આપી છે કે ખરેખર એ છે શું, અને ભારતની અંદર એ કઈ રીતે ફેલાયેલો છે, કઈ રીતે એ વિસ્તરેલો છે, એમ મેદાનની માહિતી વિસ્તૃત, ઉચ્ચ પ્રદેશની માહિતી વિસ્તૃત, આવી રીતે વિસ્તૃત માહિતીઓ જે છે એ આપવામાં આવેલી છે। હવે મિત્રો, આપણે સૌથી પહેલા એ સમજવું પડે કે પર્વતીય, મેદાની અને ઉચ્ચ પ્રદેશ એટલે શું। હું એને સામાન્ય રીતે જો વ્યાખ્યાયિત કરું તો મિત્રો, 0 મીટરની ઊંચાઈ છે, 0 મીટર ની ઊંચાઈ ને આપણે દરિયાઈ સપાટી ગણી લઈએ, તો દરિયાઈ સપાટી 0 ગણીએ। દરિયાઈ સપાટીથી જેમ જેમ તમે ઊંચાઈએ જાઓ, એમાં તમે 180 મીટર સુધીની ઊંચાઈ ઉપર વયા જાઓ, આ ઊંચાઈ ધરાવતા વિસ્તારને મિત્રો મેદાન કહેવામાં આવે, જેની ઊંચાઈ કેટલી હોય, 180 મીટર જેટલી। એનું લક્ષણ શું હોય, તો કે સમથળ હોય, સમથળ હોય, એ સપાટ હોય,
આ પ્રકારની જે લાક્ષણિકતા ધરાવતું હોય એને મેદાન કહેવાય. મિત્રો, મેદાન હું દોરું છું, એટલે આ મેદાન થયું. સપાટ, સમથળ અને દરિયાઈ સપાટીથી 180 મીટરની ઊંચાઈ ધરાવતું હોય. ત્યાર પછી આપણે ભાઈ જઈએ, 180 મીટરથી શરૂ કરીને અંદાજિત 900 મીટર, આમ ગણવામાં આવે તો 600 થી 900, કોઈક જગ્યા પર 600 છે, ક્યાંક જગ્યા પર 900 છે. 600 થી 900 મીટર સુધીની ઊંચાઈ ધરાવતા ભૂમિભાગને ઉચ્ચ પ્રદેશ કહેવાય. ઉચ્ચ પ્રદેશની પણ એક લાક્ષણિકતા છે, ખાસિયત છે, એમાં ધીમો ઢાળ હોય. શું હોય? ધીમો ઢાળ હોય, ઉબડ ખાબડ હોય, ખાડા ટેકરા હોય. ખાડા ટેકરા હોય આવા પ્રદેશને શું કહેવામાં આવે છે? ઉચ્ચ પ્રદેશ. મિત્રો, એ દોરીને બતાવું છું, આને કહેવાય ઉચ્ચ પ્રદેશ. જે ધીમો ઢાળ ધરાવતો હોય, ઉબડ ખાબડ હોય, આ જો ખાડા ટેકરા હોય, ઢાળ હોય, આવા પ્રદેશને શું કહેવામાં આવે? ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે. મિત્રો, અને 600 અથવા 900 મીટરથી અનંત ગમે એટલી ઊંચાઈ ધરાવતું હોય, એ કહેવાય 900 થી વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તારને પર્વતીય ક્ષેત્ર કહેવાય. દરિયાઈ સપાટી 0 થી 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તારને પર્વતીય ક્ષેત્રો કહેવાય. મિત્રો, એની પણ લાક્ષણિકતા છે. સૌથી પહેલા તીવ્ર ઢાળ છે, એનો આકાર શંકુ છે, એને ટોચ છે. આ એની લાક્ષણિકતા થઈ. તો મિત્રો, એ દોરીને સમજાવું. લ્યો, આ થઈ ગયા પર્વત. તીવ્ર ઢાળ છે, તીવ્ર ઢાળ, બરાબર. અને આકાર કેવો છે? શંકુ છે, એને શું છે? ટોચ છે. તો આ થઈ ગઈ પર્વતોની લાક્ષણિકતા. તો મિત્રો, દરિયાઈ સપાટીથી જુદી જુદી ઊંચાઈએ આ પ્રકારના ભારતના ભૂપૃષ્ઠના પ્રકારોમાં ફેરફાર થાય છે. આપણે સૌ પ્રથમ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તીવ્ર ઢાળવાળા શંકુ આકાર ધરાવતા, જેને ટોચ હોય એવા પર્વતીય વિસ્તારો અંગેનો અભ્યાસ કરશું. એ પૂરું થાય પછી આપણે જશું ઉચ્ચ પ્રદેશ ઉપર, એ પૂરું થાય પછી આપણે જશું મેદાન ઉપર. તો આવી રીતે આપણે 3 ભાગ ભારતની ભૂપૃષ્ઠના સ્પષ્ટ પહેલા પાડી શકીએ. તો પ્રથમ ભાગથી આપણે શરૂ કરીએ, જેને આપણે પર્વતીય વિસ્તાર કહેવાય. તેને વચ્ચેનો ભેદ મિત્રો તમને સ્પષ્ટ સમજાઈ ગયો હશે. ઊંચાઈને કારણે આ તૈનેના પ્રકાર પડે છે. પછી પાછા એના લક્ષણો આપવામાં આવ્યા. મેદાનનું લક્ષણ, ઉચ્ચ પ્રદેશનું લક્ષણ કે પર્વતોનું લક્ષણ શું છે એને દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. તો સૌ પ્રથમ આપણે પહેલા મુદ્દા ઉપર જઈએ. ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશો વિશે માહિતી આપો. ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશો સમજાવો. ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશ અથવા ક્ષેત્ર વિશે મિત્રો માહિતી આપો. ઉત્તર ભારતની અંદર આવેલું પર્વતીય ક્ષેત્ર જે છે એ મિત્રો સમજાવો. ભારતનો આ સૌથી અગત્યનો અને મહત્વનો પ્રાકૃતિક ક્ષેત્ર ગણવામાં આવે તો પહેલું વિધાન, ભારતનો સૌથી અગત્યનો અને મહત્વનો પ્રાકૃતિક ક્ષેત્ર છે. ભારતનો સૌથી અગત્યનો અને મહત્વનો પ્રાકૃતિક ક્ષેત્ર છે. મિત્રો, કેમ અગત્યનો અને કેમ મહત્વનો એની અંદર આપણે જોવું જોઈએ. શોર્ટમાં ટૂંકમાં ભીએ જઈએ કે આ પર્વત ક્ષેત્ર જે છે જેને હિમાલય કહેવાય, જે ભારતને પ્રાચીન સમયથી
જુદા જુદી રીતે ખૂબ ઉપયોગી થયો છે. માનવ જીવનના વિકાસમાં આ ક્ષેત્રનો ફાળો સૌથી અગત્યનો છે. દરેક પ્રકારની જે પ્રાકૃતિક પરિસ્થિતિ છે એ આ ભૂપૃષ્ઠના પ્રકારમાંથી જ ભારતને પ્રાપ્ત થાય છે. એક્ઝામ્પલ તરીકે ભરપૂર પાણીવાળી નદીઓ તો હિમાલય ક્ષેત્રના પર્વતોથી નીકળે છે. ત્યાર પછી જોઈએ મિત્રો વનસ્પતિની વૈવિધતા તો તમને હિમાલય ક્ષેત્રોમાં જોવા મળે છે. મિત્રો પ્રાણી સૃષ્ટિની વિવિધતા તો તમને હિમાલય ક્ષેત્રોમાંથી જોવા મળે છે. મિત્રો પ્રાચીન ભારતની સંસ્કૃતિ જે માણસ વિકસ્યો, જ્યાંથી માણસ આગળ વધ્યો, એવી તમામ નદીઓ જે છે એ હિમાલયમાંથી નીકળી છે અને એણે ભારતની સંસ્કૃતિનું નિર્માણ કર્યું. સિંધુ ખીણની સંસ્કૃતિ જે આપણે મોહનજોદડો કહીએ. મિત્રો રાવી નદીના કિનારે હડપ્પા સંસ્કૃતિનો વિકાસ થયો. તો જે હિમાલય ક્ષેત્રમાંથી નીકળતી ભરપૂર પાણીવાળી નદીઓએ ભારતીય માનવજાતિના વિકાસમાં યોગદાન આપ્યું અને એના માનવજાતિને આગળ વધારવાનો ફાળો આપ્યો. આજ દિન સુધી વધતા ઓછા પ્રમાણમાં આ ક્ષેત્રનું મહત્વ જળવાયેલું છે. આ ક્ષેત્રનું મહત્વ વિશેષ રહ્યું છે એવું આપણે શબ્દ વપરાય. અને આટલા માટે મેં કીધું છે એ ભારતનો આ સૌથી અગત્યનો અને મહત્વનું પ્રાકૃતિક ક્ષેત્ર ગણવામાં આવે છે એવું આપણે કહી શકીએ છીએ. મિત્રો હિમાલય પર્વત શ્રેણી પશ્ચિમથી શરૂ કરીને પૂર્વ સુધી 2400 કિમીની લંબાઈ ધરાવે છે. તો મિત્રો આપણે એને દોરવી પડશે અને દોરવાથી તમને થોડો વધારે આઈડિયા ક્લિયર થશે. તો હું સૌપ્રથમ એને ભારતના નકશામાં યોગ્ય રીતે મૂકવાનો પ્રયાસ ખાલી કરું છું. સેજ અંદાજિત આપણે થોડો કાલ્પનિક નકશો અહીંયા બનાવી નાખીએ આપણી સામે, થોડુંક આપણે વધારે આઈડિયા પ્રષ્ટ રહે એ માટે. ઉત્તર ભારતની પર્વતીય શ્રેણી પશ્ચિમથી શરૂ કરીને પૂર્વ સુધી 2400 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. તો પહેલું વિધાન લખું પછી આપણે નકશા મને સમજીએ. આ પર્વત શ્રેણી પશ્ચિમથી શરૂ કરી પૂર્વ તરફ 2400 કિમીનું અંતર ધરાવે છે. મિત્રો તો આ મિત્રો ભાગ થયો આપણો પશ્ચિમ વિસ્તાર, આ આપણો ભાગ થયો મિત્રો પૂર્વ વિસ્તાર. તો પશ્ચિમ વિસ્તાર શરૂ કરીને પૂર્વ વિસ્તાર 2400 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. મિત્રો અહીંથી શરૂ કરીને અહીંયા સુધી આ પર્વતીય શ્રેણી ફેલાયેલી છે. આ શબ્દ લખું છું પશ્ચિમથી શરૂ કરીને અહીંયા પૂર્વ સુધી આ પર્વત શ્રેણી વિસ્તરેલી જોવા મળે છે, જેની લંબાઈ એટલે આની બહાર જઈને હું એક ઓલું લખું છું, આ લંબાઈ થઈ 2400 કિમી લંબાઈ ધરાવે છે. આગળ આ પર્વત શ્રેણીની પહોળાઈ 240 કિમી થી 320 કિમી સુધીની છે. આ શ્રેણીની લંબાઈ સોરી પહોળાઈ 240 કિમી થી 320 કિમી સુધીની છે અથવા ગણવામાં આવે છે. મિત્રો પહોળાઈ બધી જગ્યાઓ પર સરખી નથી, પહોળાઈની અંદર તફાવત છે. ક્યાંક આ પર્વત શ્રેણી વધુ પહોળી છે, ક્યાંક આ પર્વત શ્રેણી વધુ સાંકડી છે, ઓછી પહોળાઈ ધરાવે છે એવો શબ્દ વાપરી શકાય. તો પશ્ચિમથી નીકળતી પૂર્વ તરફ જતી આખી પર્વત શ્રેણી 240 કિમીની પહોળાઈ ધરાવે છે એવું ન કહેવાય, 240 થી 320 સુધીની પહોળાઈ એમાં ચેન્જ થયા કરે છે, બદલ્યા કરે છે એવો આપણે શબ્દ વાપરી શકીએ છીએ.
મિત્રો આ પર્વત શ્રેણી અફઘાનિસ્તાન થી શરૂ થઈને આ થઈ ગયો મિત્રો અફઘાનિસ્તાનનો વિસ્તાર અફઘાનિસ્તાનના વિસ્તારથી શરૂ કરીને પાકિસ્તાનમાંથી જઈને ભારતમાંથી પસાર થઈને નેપાળ સુધી આગળ વધીને ભૂટાન આગળ જઈને ભૂટાન જઈને મ્યાનમાર સુધી વિસ્તરેલી છે જો રિપીટ શબ્દ વાપરો છો કેટલું સરસ શબ્દ વાપરો અફઘાનિસ્તાન પાકિસ્તાન ભારત નેપાળ ભૂટાન અને મ્યાનમાર આવી રીતે એક સાથે છ દેશોમાં જુદી જુદી રીતે આ પર્વત શ્રેણી પથરાયેલી જોવા મળે છે તો નામ લખી નાખું છું અફઘાનિસ્તાન આ પર્વત શ્રેણી અફઘાનિસ્તાન પાકિસ્તાન ભારત નેપાળ ભૂટાન અને મ્યાનમારમાં વિસ્તરેલી છે બીજા શબ્દોમાં કહું મિત્રો ફેલાયેલી છે એવું કહેવાય ઉત્તરના તિબ્બતમાં પણ એનો હિસ્સો આવેલો છે જો એને આપણે છોડતા નથી આ તિબ્બત ઉત્તરના તિબ્બતમાં પણ તેનો હિસ્સો આવેલો છે જે મિત્રો હું અહીંયા હાલ પૂરતો લખતો નથી ઉત્તર ભારતના પર્વતીય ક્ષેત્રને તમે બે ભાગમાં ડિવાઈડ કરી શકો હવે જો ઉત્તરના પર્વતીય ક્ષેત્રને આપણે બે ભાગમાં વહેંચીને અભ્યાસ શરૂ કરીએ છીએ એક પ્રથમ ભાગ છે જેને ઉત્તરનું હિમાલય પર્વત ક્ષેત્ર કહેવાય શબ્દ નામ આપ્યું છે ઉત્તરનો હિમાલય પર્વત શ્રેણી અને બીજો જે હિસ્સો છે એને નામ આપ્યું છે પૂર્વનો હિમાલય શ્રેણી તો આ ઉત્તર ભારતની પર્વતીય શ્રેણીને તમે બે ભાગમાં ડિવાઈડ કરી શકો છો પહેલો ભાગ છે પહેલો પ્રકાર છે ઉત્તરના હિમાલય પર્વત શ્રેણી અને બીજો જે પ્રકાર છે એ છે પૂર્વની પર્વત શ્રેણી તો ઉત્તર ભારતના પર્વતીય શ્રેણીના બે પ્રકાર એમાં પહેલો પ્રકાર આવે છે ઉત્તર ભારતના હિમાલય પર્વતીય શ્રેણી મિત્રો હિમાલય પર્વત શ્રેણીને તમે ત્રણ ભાગમાં ડિવાઈડ કરી શકો જો એના પેટા પ્રકાર પાડું છું હવે ત્રણ કોના ઉત્તર ભારતની હિમાલયની પર્વત શ્રેણીના એમાં સૌથી પહેલો પ્રકાર આવે છે નંબર એક પહેલો પ્રકાર જેને નામ આપીએ છીએ બૃહદ હિમાલય પહેલો પ્રકાર નંબર એક મિત્રો બીજો પ્રકાર આવે છે મધ્ય હિમાલય અને મિત્રો ત્રીજો પ્રકાર આવે છે શિવાલિક શ્રેણીનો વિસ્તાર આના ત્રણ પ્રકાર પડ્યા પૂર્વ હિમાલય પર્વત શ્રેણીનો મિત્રો કોઈ પ્રકાર નથી પણ આના આ ત્રણ પ્રકાર છે જેનો અભ્યાસ આપણે કરવાનો છે તો આપણે સૌ પ્રથમ એક પ્રકાર ઉપર જઈએ પહેલા પ્રકાર ઉપર જઈએ અને માહિતી આપણે શરૂ કરીએ તો જોજો બૃહદ હિમાલય એ કોનો પેટા પ્રકાર છે ઉત્તરના હિમાલય પર્વત શ્રેણીનો અને એનું મુખ્ય નામ શું છે ઉત્તર ભારતના પર્વતીય ક્ષેત્રો અથવા પ્રદેશોનો તો ત્યાર પછી નંબર એક પહેલું બૃહદ હિમાલય વ્યવસ્થિત રીતે હું એમનું હેડિંગ અહીંયા મૂકી દઉં છું બૃહદ હિમાલય નંબર એક નંબર એક બૃહદ હિમાલય બૃહદ હિમાલય આ પહેલો પ્રકાર નંબર એક બૃહદ હિમાલયનો એક પ્રકાર પછી બીજો પ્રકાર લખશું એટલે આપણે પહેલો પ્રકાર ચેકી નાખશું શું કામ કે ઘણી બધી માહિતી છે જે એક સામટી અહીંયા નહીં આવે તો બૃહદ હિમાલય અહીંયા લખીશ નકશામાં દર્શાવીશ અને પછી એ ચેકી નાખીશ એટલે તમે ખાસ ખ્યાલ રાખજો કે હું કઈ વસ્તુ ત્યાં લખું છું કઈ બાબતોને ઇમ્પોર્ટન્સ આપું છું પર્વતીય શ્રેણીઓમાં બૃહદ હિમાલય સૌથી વધુ ઊંચાઈ ધરાવતી પર્વતીય શ્રેણીઓ ધરાવે છે તો વિધા લખું છું પર્વતીય શ્રેણીઓમાં પર્વતીય શ્રેણીમાં સૌથી વધુ ઊંચાઈ આ હિમાલયમાં
છે એવો આપણે શબ્દ વાપરી શકાય. તો હું અહીંયા બનાવું છું, પહેલી બૃહદ હિમાલય પર્વત શ્રેણી તમે ખાસ ખ્યાલ રાખજો. આ પર્વત શ્રેણી છે એ બૃહદ હિમાલય થઈ, જે ઉત્તર ભારતમાં આવેલી સૌથી વધુ ઊંચાઈ ધરાવતી પર્વત શ્રેણીનો એક પ્રકાર થયો, જે ભારતમાં ઓછી ભારતની બહાર વધુ છે. ભારતના જમ્મુ એન્ડ કાશ્મીર રાજ્યમાંથી ખાલી એ પસાર થાય છે, બાકી એ તિબ્બત, નેપાળ, ભૂતાન થઈને એ મ્યાનમાર સુધી વહી જાય છે. થોડો એનો ભાગ અરુણાચલ પ્રદેશની અંદર આપણને જોવા મળે છે. ભારતની અંદર ઉત્તરમાં આવેલી, ભારત કરતા બીજા રાજ્યો કે દેશોમાંથી પસાર થતી આ પર્વત શ્રેણી છે, જેને બૃહદ હિમાલય કહેવાય છે. એનો મોટા ભાગનો હિસ્સો જમ્મુ એન્ડ કાશ્મીર રાજ્યમાં જ આપણને જોવા મળે છે. આ પર્વત શ્રેણી દેશની સૌથી વધુ ઊંચાઈ ધરાવતા પર્વત શ્રેણી ધરાવે છે, મતલબ વિસ્તારો ધરાવે છે, પર્વત ક્ષેત્રો ધરાવે છે, એવું આપણે શબ્દ વાપરી શકીએ છીએ. મિત્રો, અહીંયા 40 જેટલા વધુ શિખરો આ પર્વત શ્રેણી અંદર આવેલા છે. અહીં 40 થી વધુ, અહીં 40 થી વધુ શિખરો આવેલા છે, જેની ઊંચાઈ સરેરાશ 7000 મીટર જેટલી છે. જો સરેરાશ બોલું, એવરેજ 7000 થી વધુ છે, 7000 થી ઓછી છે, પણ એવરેજ ઊંચાઈ, તેની ઊંચાઈ, તેની ઊંચાઈ સરેરાશ 7000 મીટર જેટલી જોવા મળે છે, અથવા આપણને આવેલી છે, એવો આપણે શબ્દ વાપરી શકીએ. મિત્રો, માઉન્ટ એવરેસ્ટ 8848 મીટરની ઊંચાઈ ધરાવતું વિશ્વનું સૌથી ઊંચું શિખર બૃહદ હિમાલય ક્ષેત્રમાં આવેલું કહેવાય. માઉન્ટ એવરેસ્ટ જેની ઊંચાઈ લખું છું 8848 મીટર ઊંચાઈ ધરાવે છે, જે બૃહદ હિમાલય શ્રેણીની અંદર આવેલું શિખર કહેવાય, જે નેપાળ અને તિબ્બતની બોર્ડર ઉપર, નેપાળ અને ચીનની બોર્ડર ઉપર આવેલું છે, જે નેપાળ અને ચીનની સરહદે આવેલું છે. તિબ્બતમાં લોકો એને સાગરમથા કહે છે. તિબ્બતના લોકો તેને સાગરમથા કહે છે. જેને આપણે માઉન્ટ એવરેસ્ટ કહીએ છીએ એને તિબ્બતના લોકો સાગરમથા તરીકે ઓળખે છે. મિત્રો, ભારતનું સૌથી ઊંચું શિખર માઉન્ટ ગોડવિન ઓસ્ટ્રીન છે, જેને K2 કહેવાય, જે કારાકોરમ પર્વત શ્રેણીમાં આવેલું છે. એ બૃહદ હિમાલયનો હિસ્સો કહેવાય, બીજા શબ્દોમાં ભાગ કહેવાય, જેની ઊંચાઈ 8611 મીટર છે. ભારતનું સૌથી ઊંચું શિખર માઉન્ટ ગોડવિન ઓસ્ટીન છે, જેને કાઉન્સમાં લખું છું K2 છે, જેની ઊંચાઈ 8611 મીટર જેટલી જોવા મળે છે. આ વિશ્વના મહત્વના કહી શકાય એવા મેં બે ઊંચા પર્વતોને નામ અહીં લખ્યા. આવા મિત્રો એવું કહે છે કે 40 જેટલા શિખરો છે જે જુદી જુદી ઊંચાઈ ધરાવતા હોય, અને જે સૌથી વિશ્વની હાઈએસ્ટ ઊંચાઈ ધરાવતા શિખરો પૈકીના ગણાય, કારણ કે એની સરેરાશ ઊંચાઈ 7000 મીટર જેટલી છે. મેં એના બે એક્ઝામ્પલ આપ્યા છે, વધારે એક્ઝામ્પલો અહીં મૂક્યો નથી. મિત્રો, એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જવા માટે જ્યાં પર્વત શ્રેણી હોય ને ત્યાં ઘાટનો ઉપયોગ થાય. ઘાટ એટલે શું? આની વ્યાખ્યા મેં તમને અગાઉ આપેલી, યાદ કરો 13મા પ્રકરણમાં, કે બે પર્વતો વચ્ચેનો નીચાણવાળો ભાગ હોય ને એને ઘાટ કહેવાય. આ એક પર્વત
આ બીજો પર્વત, આ ત્રીજો પર્વત, આ ચોથો પર્વત, એટલે આ થઈ પર્વતીય શ્રેણી. હવે તમે આ વિસ્તારમાંથી અહીંથી અહીંયા જવું હોય તો તમે આ પર્વત ઓળંગીને ન જઈ શકો. એટલે તમે શું કરવાના છે કે નીચાણવાળો ભાગ કયો છે, તો કે આ. તો મિત્રો આને ઘાટ કહેવાય, આ નીચાણવાળા ભાગને શું કહેવાય? ઘાટ. ત્યાં પૂરવામાં આવે, એને થોડું તોડવામાં આવે અને ત્યાં રસ્તો બનાવવામાં આવે, જેથી કરીને એક પ્રદેશમાંથી એના વિરુદ્ધના પ્રદેશમાં અવન જવન કરી શકાય, જેને આપણે ઘાટ તરીકે ઓળખીએ છીએ. તો જેલાપલા ઘાટ, નાથુલા ઘાટ, સિપકીલા ઘાટ, એ બધા બૃહદ હિમાલયમાં આવેલા જોવા મળે છે, જે ભારતમાંથી તિબ્બતમાં, ભારતમાંથી નેપાળમાં, ભારતમાંથી ચીનમાં અવન જવન કરવા માટે આ ઘાટનો ઉપયોગ કરવામાં આવતો હોય. શબ્દ લખું છું, જેલાપલા, નાથુલા અને સિપકીલા જેવા ઘાટો આ પર્વત શ્રેણીમાં આવેલા છે. જેલાપલા, નાથુલા, સિપકીલા, જેલાપલા, નાથુલા, સિપકીલા વગેરે ઘાટ આ પર્વત શ્રેણીમાં આવેલા છે, એવો આપણે શબ્દ મૂકી શકીએ છીએ. ભારતનું પવિત્ર યાત્રાધામ જેને કહેવાય માનસરોવર, આ પર્વત શ્રેણીની અંદર આવેલું છે, જે ચીનનો એક હિસ્સો અથવા ભાગ છે. પવિત્ર યાત્રાધામ, પવિત્ર યાત્રાધામ માનસરોવર આ ક્ષેત્રમાં આવેલ છે, મતલબ કે બૃહદ હિમાલયમાં આવેલું છે, જે ચીનના એક ભાગ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. તો મિત્રો આ થઈ ગયું બૃહદ હિમાલય વિશે. સૌથી ઊંચાઈ ધરાવતી પર્વતીય શ્રેણી એટલે બૃહદ હિમાલય, જે ભારત કરતા ભારતની બહાર વધુ છે, એવો આપણે શબ્દ વાપરી શકીએ છીએ. જેનો વ્યાપ જો તમે ખાસ કરીને ચીન છે, ત્યાર પછી આગળ એક શબ્દ લખેલો છે નેપાળ છે, તિબ્બત છે, આ બધા વિસ્તારોમાં એનો વ્યાપ કેવો છે? થોડો વધુ છે, એવો આપણે શબ્દ વાપરી શકીએ છીએ. મિત્રો અહીં છે ને એ બારે માસ બરફથી ઢકાયેલા પહાડો છે. બહુ પ્રવાસ અને પર્યટન કરતા લોકો છે, જેમાં ખાસ આપણે આવીએ તો આપણે બૃહદ હિમાલય ક્ષેત્રમાં જતા નથી ક્યારે. આપણે આની પછીનો જે અભ્યાસ કરીશું મધ્ય હિમાલય એમાં જઈએ. આપણે ગમે એટલી હિમાલયની ટૂર માટે જઈએ તો આપણે બૃહદ હિમાલય બહુ ઓછો હોય જવાનો વિસ્તાર, મોટા ભાગે આપણે ક્યાં હોઈએ છીએ? મધ્ય હિમાલયની અંદર. કારણ કે આ બૃહદ હિમાલય ક્ષેત્ર છે એ સૌથી વધુ ઊંચાઈ ધરાવતો, દુર્ગમ વિસ્તાર અને અતિશય ઠંડો અને બારે માસ બરફથી ઢકાયેલા વિસ્તારોમાં બૃહદ હિમાલયનો સમાવેશ આપણે કરી શકીએ છીએ, બીજા હાથમાં એને ગણી શકીએ છીએ. ત્યાર પછી હિમાલય પર્વત શ્રેણીનો બીજો પ્રકાર જેને આપણે કહીએ મધ્ય હિમાલય, આ હું ચેકી નાખું છું. મધ્ય હિમાલય બીજી પર્વત શ્રેણીને આપણે કહીએ છીએ મધ્ય હિમાલય. મધ્ય હિમાલય નંબર બે, મધ્ય હિમાલય, પછી આવે છે લઘુ હિમાલય, ત્રીજું નામ આવે છે હિમાચલ શ્રેણી. આવા એના ત્રણક જેટલા નામો એને ઓળખવામાં આવે, મધ્ય હિમાલય, લઘુ હિમાલય અથવા હિમાલય શ્રેણી તરીકે ઓળખીએ છીએ. મિત્રો આ હિમાલય શ્રેણીની પહોળાઈ સરેરાશ 80 કિમી થી 100 કિમી જેટલી છે. આ શ્રેણીની પહોળાઈ 80 કિમી થી 100 કિમી જોવા મળે છે. મિત્રો એ બૃહદ હિમાલય થી એક્ઝેટ નીચે છે, એટલે એને મધ્ય હિમાલય કહેવામાં આવે છે. હવે બૃહદ હિમાલય તો ઓલરેડી આપણે દોરેલો છે, તો એની બાજુમાં હવે હું લખું છું મધ્ય હિમાલય બનાવું છું.
तो आधे नग जो मध्य हिमालय, हा मित्रों थे गयो मध्य हिमालय। तो अहींथी शुरू करीने पैरेलल बृहद हिमालय नी दक्षिण एटले के नीचे जे आवेलो छे एने मध्य हिमालय कहेवाय। एनी पहोळाय 80 किमी थी 100 किमी जेटली आपणे जोवा मळे छे। मित्रों एने अलग अलग स्थळो उपर अलग अलग राज्य समझो जम्मू एंड कश्मीर राज्य, हिमाचल, उत्तरांचल, तो आ बधा राज्योनी अंदर एने अलग अलग नामथी ओळखवामां आवे। एने काय आखा भारतनी अंदर बधाय राज्योमां एने लघु के मध्य हिमालय नथी कहेता। अभ्यास खातर आपणे एने બે સેકન્ડ ભાગમાં ડિવાઈડ કર્યો હિમાલય પર્વત શ્રેણીને અને નામ આપ્યું લઘુ કે મધ્ય હિમાલય। પણ જે રાજ્યો હોય એ રાજ્ય તો એ રાજ્યમાં આવેલી પર્વત શ્રેણીનું પોતાનું નામ આપે, અને એ પર્વત શ્રેણી જે છે એ જમ્મુ એન્ડ કાશ્મીરમાં અલગ નામથી ઓળખાતી હોય, હિમાચલ પ્રદેશમાં અલગ નામથી ઓળખાતી હોય, ઉત્તરાંચલમાં અલગ નામથી ઓળખાતી હોય, તો એ ક્યાં ક્યાં નામે ઓળખાય છે એ અહીંયા માહિતી આપી છે। એટલે આ પર્વત શ્રેણી પીર પંજાબ, મહાભારત શ્રેણી, નાગટીબા, ધોલાગઢ આવા જુદા જુદા નામથી ઓળખતી આપણને જોવા મળે છે। તો આ પર્વત શ્રેણી પીર પંજાબ, આ પર્વત શ્રેણી પીર પંજાબ, પછી મહાભારત શ્રેણી શ્રેણી અને નાગટીબા નામથી ઓળખાય છે। એટલે આવા અલગ અલગ નામો અલગ અલગ રાજ્યની અંદર આપેલા આપણને જોવા મળે છે। સૌથી કહી શકાય એવા પ્રવાસન સ્થળો, અગત્યના કહી શકાય એવા પ્રવાસન સ્થળો આ પર્વત શ્રેણીનો મિત્ર હિસ્સો છે, તેને ગણવામાં આવે છે। એક પછી એક આવા પ્રવાસન સ્થળોના હું થોડાક નામ લખું છું, એમાં ડેલાઉસી, ધર્મશાળા, ડેલહાઉસી, ધર્મશાળા, સિમલા, મસૂરી, નૈનીતાલ, અલમોડા, નૈનીતાલ આવે છે, અલમોડા આવે છે, ત્યાર પછી રાનીખેત, દાર્જિલિંગ, રાનીખેત, રાનીખેત, પછી આવે છે દાર્જિલિંગ વગેરે પર્યટન સ્થળો, પર્યટન સ્થળો અહીં આવેલા છે। મિત્રો મેં તમને અગાઉ કીધું હતું કે તમે જે ફરવા જાઓ છો એ બધા સ્થળો ક્યાં છે, મધ્ય હિમાલયની અંદર, બૃહદ હિમાલયમાં નહીં। તો મધ્ય હિમાલયની અંદર સારામાં સારા કહેવાય કુદરતી રમણીય ધરાવતા, કુદરતી સૌંદર્ય ધરાવતા સારામાં સારા સ્થળો છે એ બધા મધ્ય હિમાલય પર્વત શ્રેણીમાં આવેલા છે। મિત્રો ત્યાં સુધી કહેવાય આપણા પવિત્ર યાત્રાધામો ગંગોત્રી, યમુનેત્રી, બદ્રીનાથ, કેદારનાથ અને હેમકુંડ સાહેબ આ મધ્ય હિમાલય પર્વત શ્રેણીમાં આવેલા આપણા પવિત્ર યાત્રાધામો કહેવાય છે। ગંગોત્રી, ગંગોત્રી, યમુનેત્રી, કેદારનાથ, કેદારનાથ, બદ્રીનાથ અને હેમકુંડ સાહેબ જેવા પવિત્ર યાત્રાધામ અહીં આવેલા છે, અહીં આવેલા છે એવું આપણે કહી શકીએ છીએ। તો પ્રવાસન સ્થળો પણ અહીં સારામાં સારા છે, અહીંયા ધાર્મિક સ્થળો પણ સારામાં સારા છે। અને હવે ત્રીજો મુદ્દો મિત્રો, કુદરતી સૌંદર્ય ધરાવતી, અનુપમ સૌંદર્ય ધરાવતી જે ખીણો કહેવાય કે બે પર્વતો વચ્ચેની જગ્યાનો ભાગ જેને ખીણ કહેવાય, અનુપમ સૌંદર્ય ધરાવતી ખીણો, કુલુની ખીણ, કશ્મીરની ખીણ, કાંગડાની ખીણ જે મધ્ય હિમાલયમાં આવેલી આપણને જોવા મળે છે, જેની સૌંદર્ય જેની સુંદરતા એટલી બધી સારી છે, જે વિશ્વ પ્રસિદ્ધ સૌંદર્ય ધરાવતા સ્થળોની અંદર આપણે એને મૂકી શકીએ છીએ। તો કુલુની ખીણ, કાંગડાની ખીણ, કુલુ, કાંગડા અને
કશ્મીરની અનુપમ સૌંદર્ય ધરાવતી ખીણો અહીં આવેલી છે, એવો આપણે શબ્દ વાપરી શકીએ. જો મિત્રો આટલી વિગત થઈ, એ થઈ મધ્ય હિમાલય વિશેની. બૃહદ હિમાલયની દક્ષિણે શું આવેલો છે? મધ્ય હિમાલય. બૃહદ હિમાલયની નીચે કોણ આવ્યો છે? મધ્ય હિમાલય. મધ્ય હિમાલયની ખાસિયત શું છે? તો મેં પાંચ મુદ્દામાં એની ખાસિયત લખી છે મિત્રો. પહેલી, એની પહોળાઈ. બીજું, એને કયા કયા રાજ્યોમાં કયા કયા નામથી ઓળખાય. કયા યાત્રા પવિત્ર પર્યટન સ્થળો આવેલા છે, કયા આપણે યાત્રાધામ આવેલા છે જે ધાર્મિક મહત્વ ધરાવતા હોય, અને ત્યાર પછી કયા સૌંદર્યને લગતા ત્યાં સ્થળો આવેલા છે એની આ માહિતી થઈ. તો આ થયું મધ્ય હિમાલય. કોનો પ્રકાર છે? ઉત્તરના હિમાલય પર્વત શ્રેણીનો પ્રકાર નંબર બીજો, મધ્ય હિમાલય. હવે ત્રીજો પ્રકાર આવે છે, એ છે શિવાલિક શ્રેણી, જેને બાહ્ય હિમાલય કહેવાય. ત્રીજો પ્રકાર શિવાલિક શ્રેણી, જેને બાહ્ય હિમાલય કહેવાય છે. શિવાલિક શ્રેણી નંબર ત્રણ, શિવાલિક શ્રેણી જેને બાહ્ય હિમાલય તરીકે ઓળખી શકાય છે, બીજા શબ્દોમાં કહું તો કે ગણી શકાય છે. ત્રીજો પ્રકાર અને છેલ્લો પ્રકાર ઉત્તરના હિમાલય પર્વત શ્રેણીનો. શિવાલિક પર્વત શ્રેણી મિત્રો મધ્ય હિમાલયની દક્ષિણે આવેલી છે. તો મધ્ય હિમાલય તો આપણે અહીં દોરેલો છે, તો એની દક્ષિણે એટલે અહીંથી શરૂ કરીએ આપણે. આ રીતે શ્રેણી જે છે એ ફેલાયેલી જોવા મળે છે. તો આ ત્રીજી શ્રેણી થઈ શિવાલિક શ્રેણી. કોની નીચે? મધ્ય હિમાલયની નીચે. આમ ગણો તો હિમાલય પર્વત શ્રેણીઓમાં છેલ્લે સૌથી દક્ષિણે આવેલી હોય તો એ છે શિવાલિક શ્રેણી, અને મધ્ય હિમાલયથી નીચે, એવું આપણે શબ્દ વાપરી શકીએ. મિત્રો આ પર્વત શ્રેણીની પહોળાઈ બહુ ઓછી છે, 10 કિમી થી 15 કિમી ની જ ફક્ત પહોળાઈ ધરાવે છે આ પર્વત શ્રેણી. આ પર્વત શ્રેણી ની પહોળાઈ 10 કિમી થી 15 કિમી જોવા મળે છે, એવો આપણે શબ્દ વાપરી શકીએ છીએ. મિત્રો શિવાલિક પર્વત શ્રેણીના પર્વતોની સરેરાશ ઊંચાઈ 1000 મીટર જેટલી જોવા મળે છે. આ પર્વત શ્રેણીના પર્વતોની ઊંચાઈ સરેરાશ 1000 મીટર જેટલી જોવા મળે છે. તો આમ કહીએ ને તો સામાન્ય ઊંચાઈ ધરાવતા પર્વતો કહેવાય. 1000 મીટર ઊંચાઈ એ બહુ સામાન્ય ઊંચાઈ થઈ, કારણ કે આપણે મધ્ય હિમાલયમાં એની ઊંચાઈ 7000 મીટર જોઈએ એવરેજ, અને હાઈએસ્ટ ઊંચાઈ ધરાવતો 8848 મીટર માઉન્ટ એવરેસ્ટ જોઈએ. તો માઉન્ટ એવરેસ્ટની સાપેક્ષે અને જોઈએ તો આ સૌથી ઓછી ઊંચાઈ ધરાવતા પર્વતીય વિસ્તારો કહેવાય. મિત્રો મધ્ય હિમાલયની પહોળાઈ પણ આપણે જોઈ, જે આપણે અંદાજે કેટલી કીધી, 80 કિમી થી 100 કિમી પહોળાઈ. તો એની સામે શિવાલિક શ્રેણીની પહોળાઈ કેટલી છે? 10 કિમી થી 15 કિમી. એટલે ખરેખર મધ્ય હિમાલય છે ને એના 10% જેટલી પહોળાઈ છે એ શિવાલિક શ્રેણી ધરાવે છે. તો એક સામાન્ય હિમાલયની કેટેગરીમાં આ પર્વત શ્રેણી શિવાલિક શ્રેણીને આપણે મૂકી શકાય છે. મિત્રો અહીં આવેલું જે ખીણો છે, આ ખીણોમાં કંકર પથ્થરો અને જાડો કાપ પથરાયેલો છે. સ્થાનિક ભાષાના લોકો એને દૂન કહીને બોલાવે છે, એવું કહી શકાય. આ પર્વત શ્રેણીની ખીણોમાં કંકર પથ્થર અને જાડા કાપ પથરાયેલ છે, જેને
છે ને સ્થાનિક લોકો એટલે ત્યાંના રહેવાસી સ્થાનિક લોકો દૂન કહે છે અને દૂન ઉપરથી અમુક શહેરો જે છે એ શિવાલિક પર્વત શ્રેણીની અંદર આવેલા છે તેના નામની પાછળ દૂન લગાવેલું આવે એક્ઝામ્પલ તરીકે દેહરાદૂન ઉદાહરણ તરીકે દેહરાદૂન કોથરી દૂન પાટલી દૂન આ એની પાછળ શબ્દ દૂન લાગે પાટલી દૂન કોથરી દૂન દેહરાદૂન દૂન એટલે શું તો કે શિવાલિક શ્રેણીની પર્વત શ્રેણી અંદર આવેલી ખીણોમાં કંકર પથ્થર અને જાડા કાપનો બનેલો વિસ્તાર છે એને દૂન કહેવામાં આવે છે આવા દૂન વિસ્તાર જે છે ત્યાં શહેરો છે એટલે શહેરોની પાછળ દૂન શબ્દ લગાડવામાં આવેલો જોવા મળે છે મિત્રો આ થઈ ગઈ મધ્ય હિમાલય આ સોરી શિવાલિક પર્વત શ્રેણી તો આવી ત્રણ પ્રકાર થયા ઉત્તરના હિમાલય પર્વત શ્રેણીના ત્રણ પ્રકાર થયા પહેલો બૃહદ હિમાલય મધ્ય હિમાલય અને ત્યાર પછી આવશે શિવાલિક શ્રેણી ત્રણેય પર્વત શ્રેણી એકબીજાને સમાંતર છે ઊંચાઈ અને પહોળાઈને કારણે એની વચ્ચે તફાવત પડે છે અને આવી રીતે પશ્ચિમથી પૂર્વ તરફ ફેલાયેલી છે અને એક ચાપ બનાવે છે એનો આકાર છે ને એ આમ સીધો નથી એમ કહીએ ને ચાપ જેવો છે એનો આકાર જે છે એ ચાપ છે ટેક્સ્ટબુકમાં શબ્દ લખ્યો છે ચાપ એટલે આવા પ્રકારનો ચાપ આકાર ધરાવે છે પશ્ચિમ બાજુથી શરૂ થઈને પૂર્વ બાજુ સુધી એટલે 2400 કિલોમીટરનો એક ચાપ આકાર ધરાવે છે જો બોલ્યો બધી જગ્યા પર પહોળાઈ સરખી નથી 240 થી 320 કિમી આ મેં મુદ્દો અહીંયા રાખ્યો છે તો 240 થી 320 કિમી તો ક્યાંક એ પહોળી છે ક્યાંક એ સાંકડી છે જેવું એક જગ્યા પર બધી જગ્યા પર એક સરખું પહોળાઈ ધરાવતી નથી એવું કહેવાય મિત્રો પશ્ચિમ તરફ એ વધુ પહોળી છે પૂર્વ તરફ એ સાંકડી છે એટલે પશ્ચિમ તરફ વધારે ફેલાયેલી છે જ્યારે પૂર્વ તરફ છે એનો ફેલાવો કેવો છે સાવ ઓછો છે નહીવત છે એવું આપણે શબ્દ વાપરી શકીએ છીએ મિત્રો આ હિમાલય પર્વત શ્રેણી ઉત્તર ભારતની અંદર એક અભેદ દિવાલ છે જે ખાસ કરીને જોઈએ તો આપણે ઘણી રીતે ઉપયોગી થાય છે અગત્યની સાબિત થાય છે જે વિશેની વાત હજી પણ આપણે આગળના ચેપ્ટરોમાં કરશું એવું આપણે કહી શકીએ છીએ હિમાલય પર્વત શ્રેણીને ઓળંગીને જે દેશો સાથે આપણો વેપાર થાય છે એ ઘાટ મારફતે થાય છે જેનું એક્ઝામ્પલ મેં તમને અહીં આપીને સમજાવી દીધું છે હવે મિત્રો આપણે વ્યાજે પૂર્વની પર્વત શ્રેણી ખૂબ નાની અને સૌથી અગત્યની વિગત છે થોડીક વસ્તુ આપણે એની અંદર જોઈ લઈએ ત્યાર પછી આવે છે પૂર્વની પર્વત શ્રેણી બીજો નંબર અહીંયા લઈ લઉં છું નંબર બે પૂર્વની પર્વત શ્રેણી તો મિત્રો પૂર્વ બાજુ કઈ થઈ છે આ બાજુ પૂર્વ છે તો પૂર્વ બાજુ આવેલી આ તો આપણે ઉત્તરના હિમાલય પર્વત શ્રેણી જોઈ હવે આપણે પૂર્વ બાજુએ પર્વત શ્રેણીઓ જે આવેલી છે એની વાત અહીં આપણે કરવા જઈશું મિત્રો પૂર્વ બાજુએ આવી જુદા જુદા પ્રકારની ઓછી ઊંચાઈ ધરાવતી પર્વત શ્રેણીઓ આવેલી છે પૂર્વ બાજુએ ઓછી ઊંચાઈ ધરાવતી પર્વત શ્રેણી આવેલી છે આની ઓછી ઊંચાઈને કારણે આ શબ્દ બહુ યાદ રાખજો આની ઓછી ઊંચાઈને કારણે અને આ પર્વત શ્રેણી સળંગ ન હોવાને કારણે આને હિલ એટલે ટેકરી તરીકે ઓળખવામાં આવે છે જુદી જુદી ટેકરીઓ તરીકે ઓળખી શકાય છે તેને ટેકરીઓ તરીકે ઓળખાવવામાં આવે છે અથવા ઓળખવામાં આવે છે સળંગ નથી તૂટેલી છે તૂટક છે એટલા માટે એને હિલ તરીકે ઓળખે છે અને હિલ છે એની ઊંચાઈ બહુ ઓછી છે એવું પણ આપણે શબ્દ વાપરી શકીએ છીએ આ ટેકરી નાના નાના હારમાળા સ્વરૂપે ફેલાયેલી છે આ ટેકરી અને આ ટેકરીઓ નાના હારમાળા સ્વરૂપે
સ્વરૂપે ફેલાયેલી જોવા મળે છે. અલગ અલગ રાજ્યોમાં એના નામ અલગ છે. ઉદાહરણ તરીકે મેઘાલયમાં એને ગારો, ખાસી અને જયંતિયાના નામથી ઓળખવામાં આવે. મિઝોરમમાં એને મિઝો ટેકરી કહેવાય, એનું એક નામ છે લુસાઈ. નાગાલેન્ડમાં એને નાગા ટેકરી કહેવાય છે, એને ઓળખવામાં આવે છે. જો રાજ્યવાઈઝ એના નામ અલગ અલગ છે. અને અરુણાચલ પ્રદેશમાં એને પતકોઈ નામથી ઓળખવામાં આવે છે. તો મિત્રો, અહીંયા આપણે આ ટેકરીઓ થોડી બનાવી નાખીએ એટલે તમને આખો આઈડિયા ક્લિયર થઈ જશે. જો ખૂબ નાની ટેકરીઓ, નકશો નાનો છે એટલે બહુ એટલી બધી ઝડપથી મોટી દેખાય એવી નહીં બને, પણ હું નાની ટેકરીઓ આ રીતે અહીંયા બનાવી નાખું છું. આ ટેકરીઓ છે એ બધી પૂર્વ બાજુ આવેલી છે એટલે પૂર્વની પર્વત શ્રેણી કહેવાય. ગારો, ખાસી, જયંતિયા, નાગા, મિઝો, પતકોઈ વગેરે ટેકરીઓના નામ જે છે એ આપણે એને દઈ શકીએ છીએ. આ બધી ટેકરીઓ ભારતની પૂર્વ સરહદ બનાવે છે. જો હિમાલય છે ભારતની ઉત્તર સરહદ બનાવે, પૂર્વની ટેકરીઓ ભારતની શું બનાવે છે? પૂર્વ સરહદ બનાવે છે. આ બધી ટેકરીઓ, આ બધી ટેકરીઓ ભારતની પૂર્વ સરહદ બનાવે છે. આ ટેકરીઓને મ્યાનમારમાં આવેલી આરાકાન પર્વત શ્રેણી સાથે સંબંધ છે, મતલબ એની સાથે સંકળાયેલું છે. એવું કહેવાય કે આ ટેકરીઓના મૂળ હિમાલય સાથે છે અને સાથે સાથે મ્યાનમારની અંદર આવેલી આરાકાન પર્વત શ્રેણી સાથે પણ છે. વિધાન લખું છું, આ ટેકરીઓનો સંબંધ, આ ટેકરીઓ મ્યાનમારમાં આવેલ આરાકાન પર્વત શ્રેણી સાથે સંબંધ ધરાવે છે. જો સંબંધ શબ્દ લખું છું, સંબંધિત છે, જોડાયેલી છે. સંબંધ ધરાવે છે એનો અર્થ મારે એવો કરવાનો છે, જોડાયેલી છે, સંકળાયેલી છે. આ પર્વત શ્રેણીના મૂળ છે એ આરાકાન પર્વત શ્રેણી સાથે પણ જોડાયેલા છે. આરાકાન પર્વત શ્રેણી મિત્રો ક્યાં આવેલી છે? તો કે મ્યાનમારની અંદર, આ આરાકાન પર્વત શ્રેણીથી. તો આરાકાન પર્વત શ્રેણી સાથે એને આ પર્વત શ્રેણીઓને જે છે એ સંબંધ છે, એના મૂળ એની સાથે જોડાયેલા છે એવું કહેવાય. મિત્રો, આ વિસ્તાર દેશનો સૌથી વધુ વરસાદ વાળો વિસ્તાર કહેવાય. વધુ વરસાદ વાળો વિસ્તાર છે આ પૂર્વ બાજુનો. અને આ વધુ વરસાદને કારણે ત્યાં તમામ પ્રકારના ગીચ જંગલ છે. અહીંયા શબ્દ લખું છું, અહીંયા ગીચ જંગલ છે. આ ગીચ જંગલને કારણે અહીંનું જીવન છે એ હાડ મરી ગયું છે. મતલબ કે સડક માર્ગ, રેલવે માર્ગ, વીજળી, સંચાર, પરિવહન, વાહન વ્યવહાર, ત્યાર પછી બે મોટા મોટા ઉદ્યોગોની સ્થાપના, આ બધી વસ્તુનો ત્યાં અભાવ જોવા મળે. કારણ કે આટલી બધી અગવડતાઓ, વિષમતા હોય, એ વિષમતાઓની અંદર આવા કોઈ પ્રકારની સગવડતાઓ કે વ્યવસ્થાઓ વિકસાવવી અઘરી પડે. એટલા માટે ત્યાં જે છે એ મુશ્કેલી ભર્યું જીવન છે, હાડમારું ભર્યું જીવન છે અને સગવડતાઓનો અભાવ છે. કારણ કે આ પર્વત શ્રેણી એટલે ગીચ જંગલોમાં આવેલી છે. ગીચ જંગલ હોવાનું કારણ અહીંયા વધુ પડતો વરસાદ જવાબદાર ગણાવી શકાય છે. તો મિત્રો, આટલી માહિતી થઈ એ ઉત્તર ભારતના પર્વતીય ક્ષેત્રની થઈ, જેમાં એક હિમાલય આવી ગયું અને બીજું પૂર્વની બધી પર્વત શ્રેણી આવી ગઈ. હિમાલયની અંદર પેટા ત્રણ પ્રકાર આપ્યા, જેની અંદર બૃહદ, મધ્ય અને શિવાલિક લીધું. અને પૂર્વની પર્વત શ્રેણીની અંદર મિત્રો પૂર્વ બાજુએ આવેલી જુદા જુદા રાજ્યોની જે ટેકરીઓ છે એનો સમાવેશ આપણે અહીં કરેલો જોવા મળે છે. આ આટલી બાબતો
ઉત્તર ભારત અને પૂર્વ ભારતની અંદર પર્વતશ્રેણીઓ અથવા ટેકરીઓના સ્વરૂપની અંદર આપણે મૂકી શકીએ છીએ। ભારતનો આ પ્રથમ ભૂપૃષ્ઠનો પ્રકાર છે, પ્રાકૃતિક ક્ષેત્ર છે। મિત્રો, તમારે સમજવા માટે વિડીયોને ધ્યાનથી જોજો, જરૂર પડે તો બુક્સની અંદર કે કોરું પેજ લઈને એની અંદર દોરજો અને સાથે સાથે તમે સમજતા ચાલજો, જેથી કરીને તમને આખે આખી વસ્તુ ક્લિયર થઈ જાય। એક વસ્તુને લખવા માટે મેં બીજી વસ્તુ ચેકી નાખી છે, પણ મેં વસ્તુ લખી ત્યારે તમને પહેલા સૂચના આપી હતી, એટલે તમે જ્યારે પણ વિડીયો લેક્ચર જુઓ ત્યારે એક નોટ્સની અંદર ધીરે ધીરે ઉતારતા ઉતારતા સમજતા સમજતા આગળ વધજો, એટલે કોઈ વસ્તુ તમારા વસ્તુ માઇન્ડમાંથી રહી ન જાય। આ પહેલો ભારતનો ભૂપૃષ્ઠનો પ્રકાર છે જે અહીંયા સુધી આપણે રાખીએ છીએ। નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરશું ભારતના મેદાની વિસ્તાર એટલે ભૂપૃષ્ઠના બીજા પ્રકારની। આ હિમાલય ક્ષેત્ર જે છે એને ખૂબ ઊંડાણપૂર્વક સમજો, શાંતિથી વારંવાર વિડીયો જોજો, જ્યાં ડાઉટ હોય ત્યાં તમે નોંધજો, અને જ્યારે સ્કૂલ શરૂ થાય ત્યારે મળજો મને, એટલે જો કોઈ ડાઉટ હશે તો આપણે એનું સોલ્યુશન કરી નાખશું। અહીંયા સુધી મિત્રો આપણે રાખીએ। થેન્ક યુ, આભાર, અસ્તુ।